નમસ્કાર મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ લર્ન વિથ પંડ્યાજીમાં. ઇનઓર્ગેનિક પોલિમર્સમાં આપણે જોઈ રહ્યા છીએ. તમને વિડીયો ટાઇટલ જોઈને ખ્યાલ આવી ગયો હશે કે આજે આપણે ઇનઓર્ગેનિક પોલિમર્સમાં બોરેજીના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો અંગે ચર્ચા કરવાના છીએ. તો જોઈએ બોરેજીનના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. તો જે ભૌતિક ગુણધર્મો હોય છે એની ચર્ચા કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો આપણે જાણીએ છીએ પ્રમાણે બોરેજીન એક અકાર્બનિક બેન્ઝીન તરીકે વર્તે છે, બરાબર. તો એના જે ભૌતિક ગુણધર્મો છે અકાર્બનિક બેન્ઝીન, એના કેટલાક સામાન્ય ભૌતિક લાક્ષણિકતાઓ, ભૌતિક ગુણધર્મો, બરાબર, ભૌતિક લાક્ષણિકતાઓ કહો છો, ગુણધર્મો, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇનઓર્ગેનિક બેન્ઝીન, ડેટ મીન્સ બોરેજીન. એમાં ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ તો બોરેજીન પહેલું એક રંગવિહીન પ્રવાહી, બાષ્પશીલ પ્રવાહી છે, રંગવિહીન અને બાષ્પશીલ પ્રવાહી છે, બરાબર છે, બાષ્પશીલ પ્રવાહી છે. ત્યારબાદ તેનું ગલનબિંદુ ઋણ 58°C, બરાબર. ગલનબિંદુ કેટલું? ઋણ 58°C છે અને એમાં એ ઘન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. -58°C તાપમાનમાં એ ઘન સ્વરૂપ અસ્તિત્વ ધરાવે છે અને ઉત્કલન બિંદુ 64.5 છે, બરાબર. ઉત્કલન બિંદુ, બોઇલિંગ પોઈન્ટ 64.5°C છે. ત્યારબાદ એનું વિઘટનની વાત કરીએ તો જે બોરેજીન છે એ ધીમે ધીમે ઋણ 80°C તાપમાને પણ વિઘટન પામે છે. એટલે કે તેનું વિઘટન ઋણ 80°C તાપમાને તેનું વિઘટન ધીમે ધીમે થાય છે, વિઘટન ધીમે ધીમે થાય છે, બરાબર. ઋણ 58°C તાપમાને એનું વિઘટન થાય છે. બીજું કે જે આ બોરેજીન છે, એ બોરેજીન એમાં વિઘટન થતો થોડા દિવસ પછી એમાંથી સફેદ ઘન પદાર્થ છૂટો પડે છે અને ઓરડાના તાપમાને પણ એ વિઘટન કરે છે. અને આ વિઘટનથી પ્રાપ્ત થતી નિપજોમાં મુખ્ય વિઘટનથી એમાં, બરાબર, ડાયબોરેન મળે છે, B2H6 અને H2 વાયુ એમાં ઉત્પન્ન થતો હોય છે. આ ઉપરાંત પ્લસ એમાં કેટલીક અન્ય બાષ્પશીલ સંયોજન હોવાના કારણે બાષ્પશીલ નિપજો પણ એમાં મળતી હોય છે. તો આ એની ભૌતિક લાક્ષણિકતા છે. બીજું વિદ્યાર્થી મિત્રો કે આપણે એને અકાર્બનિક બેન્ઝીન કહીએ છીએ, બરાબર. અકાર્બનિક બેન્ઝીન છે B3N3H6. તો એની કાર્બનિક બેન્ઝીન એટલે કે C6H6 સાથે આપણે સરખામણી કરીએ તો બોરેજીન જે છે એમાં આ મોલેક્યુલર વેઇટ જોઈએ તો બોરોન નાઇટ્રોજન અને હાઇડ્રોજનના ગણીને મોલેક્યુલર વેઇટ જોઈએ તો મોલેક્યુલર વેઇટ બોરેજીન માટે એક બાજુ આપણે બોરેજીન અને એક બાજુ બેન્ઝીનની ચર્ચા કરીએ તો મોલેક્યુલર વેઇટ ઓફ બોરેજીન દેટ ઇઝ 80.6 મૂલ પ્રતિ ગ્રામ છે અને બેન્ઝીન માટે 78 એકમ ગ્રામ પ્રતિ મોલ, હા, મોલ પ્રતિ ગ્રામ નહીં, સોરી, સુધારી લેવું, ગ્રામ પ્રતિ મોલ છે અને આનો 78 ગ્રામ પ્રતિ મોલ છે. મેલ્ટિંગ પોઈન્ટની આપણે વાત કરી તો ગલનબિંદુ બોરેજીન માટે -58°C છે, જ્યારે બેન્ઝીન માટે 6°C છે.
ત્યાર પછી બોઇલિંગ પોઈન્ટની વાત કરીએ તો બોરેજિન માટે કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 64.5 સેન્ટીગ્રેડ છે. જ્યારે બોઇલિંગ પોઈન્ટની વાત બેન્ઝીન માટે કરીએ તો એ આપણને મળે છે 80 સેન્ટીગ્રેડ. એનું શું છે? ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ. ત્યાર પછી ડેલ્ટા એચ વેપોરાઇઝેશન, હીટ ઓફ વેપોરાઇઝેશન, બરાબર. બોરેજિન માટે, બોરેજિન માટે હીટ ઓફ વેપોરાઇઝેશન, દેટ ઇઝ ડેલ્ટા એચ વેપોરાઇઝેશન, જેને કહીએ છીએ કિલોજુલ પ્રતિ મોલ એકમમાં, એ લગભગ આવે છે 39.3 કિલોજુલ પ્રતિ મોલ. જ્યારે વિદ્યાર્થી મિત્રો બેન્ઝીનની વાત કરીશું તો જે બેન્ઝીન છે એની હીટ ઓફ વેપોરાઇઝેશન 31 કિલો જુલ પ્રતિ મોલ હોય છે. ત્યાર પછી ટ્રોટનનો કોન્સ્ટન્ટ જોઈએ તો બોરેજિન માટે 21.4 હોય છે, અને બોરેજિન માટે 21.4 હોય છે, જ્યારે બેન્ઝીન માટે માત્ર 21 હોય છે. એટલે તમે અહીં જોઈ શકો કે લગભગ આપણે કાર્બનિક બેન્ઝીન સાથે જ્યારે આ અકાર્બનિક બેન્ઝીન એટલે કે બોરેજિનની આપણે સામ્યતા જોઈ રહ્યા હોઈએ છીએ ત્યારે એમાં લગભગ પેરામીટર્સ એની નજીક મળતા આવે છે, બરાબર. એટલે આ બંને સંયોજનો વચ્ચે ભૌતિક સામ્યતા વધારે છે એવું આપણે કહી શકીએ, પણ કેટલા કમનસીબે તેના પર વધારે ભાર મુકાયો હોવાથી તેને અકાર્બનિક બેન્ઝીન જેવી, કાર્બનિક બેન્ઝીનમાં જેમ C6H6 છે એ રીતે અકાર્બનિકમાં એને બેન્ઝીન તરીકે ગણવામાં આવે છે. છતાં પણ આપણે એવું ના કહી શકીએ કે બોરેજિનની ઘણી લાક્ષણિકતાઓ જે છે આ ફિઝિકલ પ્રોપર્ટીઝ મળતી આવે છે, પણ કેટલીક કેમિકલ પ્રોપર્ટીઝ બેન્ઝીનની સરખામણીએ બોરેજિનની અલગ હોય છે. તો આપણે હવે આ ફિઝિકલ પ્રોપર્ટીઝ પછી જોઈએ કેમિકલ પ્રોપર્ટીઝ કે કેટલીક રાસાયણિક લાક્ષણિકતાઓમાં એ કઈ રીતે બેન્ઝીનથી અલગ પડે છે, બરાબર. આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો અને ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ બોરેજિન ઇનઓર્ગેનિક બેન્ઝીન સમજી શકો, એટલે ભૌતિક લાક્ષણિકતાઓ આ તમે જોઈ આનો સ્ક્રીનશોટ લઈ તમે એનું લખાણ લખી અને રિવાઇઝ કરી શકો. હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો કેમિકલ પ્રોપર્ટીઝ એટલે કે રાસાયણિક લાક્ષણિકતાઓ કેવી છે, અને આ રાસાયણિક લાક્ષણિકતાઓમાં બેન્ઝીનથી બોરેજિન કઈ રીતે અલગ પડતું હોય છે? તો બેન્ઝીન અને બોરેજિનમાં તો બોરેજિનની મુખ્ય રાસાયણિક લાક્ષણિકતાઓ કેટલીક આપણે બતાવીએ. જે સામાન્ય રીતે બેન્ઝીન જે છે બરાબર એ બેન્ઝીન દર્શાવતું નથી, આ ખાસ છે. કહીએ છીએ રાસાયણિક લાક્ષણિકતાઓ આપણી હોય છે બોરેજિનની, એ કોણ? બેન્ઝીન દર્શાવતું નથી. જે કોણ દર્શાવે છે? આપણું ઇનઓર્ગેનિક બેન્ઝીન એટલે કે બોરેજિન. તો બોરેજિનને રાસાયણિક લાક્ષણિકતાઓ તો પહેલી આપણે જોઈશું તો યોગશીલ પ્રક્રિયા. બોરેજિન યોગશીલ પ્રક્રિયાઓ આપે છે, આ ખાસ છે કે બોરેજિન યોગશીલ પ્રક્રિયાઓ આપે છે. તો આ યોગશીલ પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે, બરાબર? તો આ બોરેજિનની યોગશીલ પ્રક્રિયા જોઈએ તો જે B3N3H6 એટલે કે બોરેજિન છે એમાં, બરાબર, શું છે? B3N3H6 જે બોરેજિન છે એમાં એક અણુની 3 અણુના HCl અથવા તો HBr એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો હાઇડ્રોબ્રોમિક એસિડ સાથે પ્રક્રિયાની ઠંડા તાપમાને અને ઉદ્દીપક વગર એની પ્રક્રિયા થાય છે. એટલે B3H3H6 એની પ્રક્રિયા HCl અથવા તો HBr સાથે વિધાઉટ ઉદ્દીપક, બરાબર, કેટલીસ્ટ ઠંડા જે તાપમાને એટલે ટેમ્પરેચર ઓછું જોઈએ છે, ઠંડા તાપમાને આ પ્રક્રિયા થતી હોય છે. HCl-ના 3 અણુઓ જે આપણું બોરેજિન છે B3N3H6 એના ત્રણેય બોરોન પરમાણુ પર એક એક એમ જોડાઈ જાય છે અને પછી શું થાય છે, આ પ્રક્રિયા
માં નિપજ મળે છે. આવું થવા પાછળનું કારણ શું છે? તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે આપણે ઇનઓર્ગેનિક બેન્ઝીન જે છે આ રીતે દર્શાવીએ છીએ, બરાબર. બી એન બી એન આ રીતે તમે એનું બંધારણીય સૂત્ર જાણો છો, બરાબર. પછી શું, એકાંતરે અહીંયા દ્વિબંધ છે, બરાબર. અને દરેક બોરોન તેમજ નાઇટ્રોજન પર હાઇડ્રોજન પરમાણુ છે. તો આ વાત થઈ આપણી, શું છે, બોરેજિન છે. તો આ જે બોરેજિન છે એની ઠંડા તાપમાને ઉદ્દીપક વગર જ્યારે અહીંયા HCl સાથે યોગશીલ પ્રક્રિયા થાય છે ત્યારે અહીંયા જે પ્રક્રિયા થાય છે એમાં ત્રણેય બોરોન પરમાણુ પર HCLના ત્રણ મૂળ પ્રક્રિયા કરે છે. એમાં B3N3H6ના ત્રણેય બોરોન પરમાણુ પર એક એક જોડાય છે. એનું મુખ્ય કારણ એવું છે વિદ્યાર્થી મિત્રો કે તમે અહીં જોઈ શકો છો કે બોરેજિન છે એમાં બોરોન અને નાઇટ્રોજન પરમાણુઓ છે, એમાં બી બંધ N એક સિંગલ બોન્ડ છે અને બી ડબલ બોન્ડ N બંધ છે, બરાબર. તો બોરોન પરમાણુ જે આ છે સંયોજન, એમાં બોરોન પરમાણુ એ નાઇટ્રોજન પરમાણુ કરતો, બરાબર. અહીંયા વિદ્યુત ઋણતાના તફાવત બંનેમાં બોરોન અને નાઇટ્રોજન, તમે જાણો છો એ પ્રમાણે આપણે આગળ શીખી ગયા છીએ કે બોરોન અને નાઇટ્રોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત છે, બરાબર. સામે શીખેલા આપણે બોરેજિનના અણુ બંધારણની આપણે ચર્ચા કરી હતી ત્યારે બોરોન અને નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન ઋણતામાં મોટો તફાવત હોવાથી પાઇ ઇલેક્ટ્રોન વાદર બોરેજિન જે છે એના સંયોજન B3N3 વલયમાં આંશિક વિસ્થાનીકૃત કરે છે, એવું મેં તમને કહ્યું હતું. તો જે બોરોનથી નાઇટ્રોજન તરફ પાઇ ઇલેક્ટ્રોનનો પ્રવાહ સિગ્મા ઇલેક્ટ્રોનના પ્રવાહ કરતાં ઓછો હોય છે એ ઘટના આપણે જોયેલી હતી. તો એ જ વસ્તુ અહીંયા જોવા મળે છે, એટલે કે જે વિદ્યુત ઋણતાનો તફાવત છે એના કારણે પરિણામે શું થાય છે, એમાં હાઇડ્રોજન અને ક્લોરિન બંધા જોડાય અને B3N3H6 જે છે, બરાબર, એમાં હાઇડ્રોજન ક્લોરાઇડ વ્યુત્પન્ન મળે છે, બરાબર. બોરોન ઇલેક્ટ્રોપોઝિટિવ ધાતુ સાથે ક્લોરિન જોડાશે અને નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન જોડાશે, એટલે નિપજમાં કંઈક આવું બનશે, BN આ રીતે તમે જ્યારે એને દર્શાવતા હો છો ત્યારે, બરાબર. બોરોન ઉપર શું હાઇડ્રોજન હતું અને ક્લોરિન, નાઇટ્રોજન ઉપર હાઇડ્રોજન હતું અને એક હાઇડ્રોજન, બોરોન ઉપર હાઇડ્રોજન અને ક્લોરિન, નાઇટ્રોજન પર હાઇડ્રોજન, આ રીતે, બરાબર. હવે જે આ તમારો અહીંયા ડબલ બોન્ડ છે આ એ શું થશે, એમું થશે, એટલે આ જે છે હાઇડ્રોક્લોરાઇડ વ્યુત્પન્ન છે, હાઇડ્રોજન ક્લોરાઇડ વ્યુત્પન્ન છે, બરાબર. હાઇડ્રોજન ક્લોરાઇડ શું છે એનું વ્યુત્પન્ન બને છે. આ હાઇડ્રોજન ક્લોરાઇડ ડેરિવેટિવ અનસ્ટેબલ છે, જે શું કરે છે, વધારે ઊંચા તાપમાને 50 એટલે નિયર બાય ઠંડા તાપમાને પ્રક્રિયા થાય છે 50 થી 60 થી 100 એ તાપમાને હાઇડ્રોજનનું રિમૂવ કરે છે, એટલે કે હાઇડ્રોજન દૂર થાય છે. ઓક્સિજન ઉમેરાવો અને હાઇડ્રોજન દૂર થયું એટલે કે ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે. તો એ ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ અને 3 મોલ્સ ઓફ H2 દૂર થઈને BBB ટ્રાઇક્લોરો બેન્ઝીન બને છે, એટલે અહીંયા શું થાય છે, આ તમામ જે હાઇડ્રોજન છે હવે આ બધા જોડાયેલા, બરાબર, એ શું થશે, 6 એ 6 કાર્બન પરથી દૂર થશે, એટલે માત્ર બોરોન ઉપર શું રહેશે, ક્લોરિન રહેશે, અને બોરોન ઉપર શું રહેશે, ક્લોરિન રહેશે, એટલે સોરી અહીં નાઇટ્રોજન પર બંને હાઇડ્રોજન હતા, હા, સુધારી લેવું, એટલે શું બની જશે, આ BBB, હવે BBB ત્રણેય બોરોન ઉપર શું
ત્રણ સરખા ક્લોરીન ટ્રાય ક્લોરો બોરેજિન બને છે. એટલે કે ટૂંકમાં જે બી થ્રી એન થ્રી એચ સિક્સ છે એને થ્રી મોલ ઓફ એચ સી એલ સાથે પ્રક્રિયા થાય એટલે બી થ્રી એન થ્રી એચ નાઇન સી એલ થ્રી બને, જેનું 60 થી 100 સેન્ટીગ્રેડ તાપમાને શું થાય, ઓક્સિડાઇઝ થઈ અને 3 મોલ્સ ઓફ હાઇડ્રોજન દૂર થઈ અને બી થ્રી એન થ્રી એચ થ્રી સી એલ થ્રી, એટલે કે આ તમારી બીબીબી ટ્રાયક્લોરોબોરેજિન વ્યુત્પન્ન મળે. હવે એક બોરેજિનના અણુમાં 3 બ્રોમિનના અણુ પણ 0 સેલ્સિયસ તાપમાને ઉમેરતા 2 તબક્કામાં પ્રક્રિયા થાય, બી ટ્રાયબ્રોમો બોરેજિન પ્રાપ્ત થાય છે. એટલે કે આ જો પ્રક્રિયા થતી હોય તો પણ આ ઘટના એમાં સર્વસામાન્ય છે, બરાબર. આ છે એની યોગશીલ પ્રક્રિયાની વાત, યોગશીલ પ્રક્રિયા, બરાબર. એટલે જનરલ તમે રિએક્શનમાં આવું લખી શકો કે બી થ્રી એન થ્રી એચ સિક્સ જ્યારે, એટલે કે બોરેઝિન બી થ્રી એન થ્રી એચ સિક્સ, આ શું છે એનું અણુસૂત્ર બોરેઝિન. આ જે બોરેઝિન છે એ 3 મોલ બ્રોમિન સાથે, બરાબર, યોગશીલ પ્રક્રિયા કરે ઠંડા માધ્યમ એટલે 0 સેલ્સિયસ તાપમાને, તો બી થ્રી એન થ્રી એચ સિક્સ અને 6 BR ઉમેરાય એટલે બી થ્રી એન થ્રી એચ સિક્સ બી આર સિક્સ. બોરોન નાઇટ્રોજન જે એકાંતરે રહેલા છે એના ઉપર બ્રોમિન ઉમેરાય, જેને શું કહીશું આપણે, બી ટ્રાયબ્રોમો એન ટ્રાયબ્રોમો બોરેજિન. બોરેન બોરેન પણ પરમાણુ પર પણ ઉમેરાશે, નાઇટ્રોજન પરમાણુ પણ, એટલે એનું નામ થશે આનું બી ટ્રાયબ્રોમો ને એન ટ્રાયબ્રોમો બોરેજિન. હવે જે બી ટ્રાયબ્રોમો અને એન ટ્રાયબ્રોમો બોરેજિન બને છે એનું, બરાબર, જો 60 સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી શું થાય, 3 મોલ HBr દૂર થવાથી બી થ્રી એન થ્રી બી આર થ્રી બને. એટલે આની પ્રક્રિયા 60 સેન્ટીગ્રેડ તાપમાને થાય તો 3 HBr દૂર થાય એટલે 3H અને 3 Br દૂર થાય એટલે બી થ્રી એન થ્રી એચ થ્રી બી આર થ્રી, જે શું હશે, ટ્રાયબ્રોમો બોરેજિન, બરાબર. બી ટ્રાયબ્રોમ મતલબ બોરોન ઉપર જ શું રહેશે, બ્રોમિન પરમાણુ રહેશે, નાઇટ્રોજન ઉપર હાઇડ્રોજન રહેશે. આ પ્રક્રિયા છે એટલે આ યોગશીલ પ્રક્રિયા થઈને વિસ્થાપિત બ્રોમિનયુક્ત નિપજ આપે. અર્થ શું થયો વિદ્યાર્થી મિત્રો, કે આપણે એવું કહી શકીએ કે બોરેજિન માં હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને બ્રોમિન જે એડ થયો, બરાબર, એમાં બોરેજિન જે આ યોગશીલ પ્રક્રિયા થાય એમાં વિસ્થાપન થઈ અને જે બ્રોમિન એડ થાય છે એ વિસ્થાપન પ્રક્રિયા સીધી ઝડપથી થાય અને બી 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 એટલે કે ટ્રાયબ્રોમો બોરેજિન બને. જ્યારે બેન્ઝીન હોય તો બેન્ઝીન પણ વિસ્થાપન પ્રક્રિયા આપીને મોનોબ્રોમો બેન્ઝીન બનાવે, પણ એની પ્રક્રિયામાં સીધું જ વિસ્થાપન થાય, તમે આમ જાણો છો, બરાબર. આ બેન્ઝીન છે તો એનું શું, બી આર ટુ બ્રોમિનેશન ઇન પ્રેઝન્સ ઓફ FeBr3, બરાબર. તો અહીંયા કોઈપણ એક સમતુલ્ય હાઇડ્રોજન દૂર થાય એટલે બ્રોમો બેન્ઝીન મળે અને HBr દૂર થાય આપણને. તો આ પ્રક્રિયા છે એની, બરાબર, બ્રોમો બેન્ઝીન બને છે. ત્યાર પછી બીજી એક અગત્યની પ્રક્રિયા છે રાસાયણિક પ્રક્રિયામાં બોરેજિનની, એ છે પાણી સાથેની પ્રક્રિયા. પાણીના અણુ સાથે પણ એ પ્રક્રિયા કરે છે. તો જ્યારે પાણીના અણુ સાથે બોરેજિન રાસાયણિક પ્રક્રિયા કરે તો એ H3BO3, એટલે કે બોરેજિને સીધું જ પાણી સાથે જળ વિભાજન પામી અને H3BO3 એટલે કે બોરિક એસિડ આપે છે, બરાબર.
આ ઉપરાંત બીજી નિપજોમાં NH3 અને H2 પણ બનાવે છે. જળ વિભાજન એ તાપમાન વધતો એનો રેટ વધતો હોય છે, આ પ્રક્રિયાની લાક્ષણિકતા છે. તો આપણે જોઈએ તો એ પ્રમાણે બરાબર હાઇડ્રોલિસિસ પ્રક્રિયા કઈ કહેવાય, અને હાઇડ્રોલિસિસ બરાબર હાઇડ્રોલિસિસમાં શું થશે, આ રીતે બોરેજિન છે IH આ થયું આપણું બોરેજિન. આ બોરેજિનની પ્રક્રિયા H2O સાથે થવાથી આ પ્રક્રિયા હાઇડ્રોલિસિસ એટલે કે જળ વિભાજન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. તો એમાંથી આપણને H3BO3 એમોનિયા અને H2 મળે છે. એ ત્રણ મોલ મળે છે, H3BO3 ત્રણ મોલ એમોનિયા અને ત્રણ મોલ H2 આવ્યું મળે છે. આને કહેવાય છે બોરિક એસિડ. આ છે બોરિક એસિડ, એ મુખ્ય નિપજ છે એની બરાબર. તો હાઇડ્રોલિસિસ દ્વારા પણ એ શું કરે છે, નિપજ આપે છે. જે બોરિક એસિડ છે B3N3 ત્રણ મૂલ H3BO3 બરાબર, થ્રી મૂલ્સ ઓફ H2O. જળ વિભાજનનો આ રેટ છે ટેમ્પરેચર ડિપેન્ડન્ટ છે, એટલે જેમ તાપમાન આ પ્રક્રિયામાં વધશે એમ બોરિક એસિડ બનવાનો દર પણ આ પ્રક્રિયામાં પ્રક્રિયા દર વધશે. તાપમાન વધતો આ જળ વિભાજન થવાની પ્રક્રિયાનો દર વધશે. આ ઉપરાંત જ્યારે બોરેજિન એજન 9 મોલ્સ ઓફ H2 લઈને કર્યું છે, તો બોરેજિનને પાણીના ત્રણ અણુ સાથે યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં યોગ્ય કન્ડિશનના આધારે પ્રક્રિયા કરવામાં આવે તો વિસ્થાપન પ્રક્રિયા થઈ બી ટ્રાયહાઇડ્રોક્સી બોરેજિન બનાવે છે. તો એ પ્રક્રિયા જોઈએ તો એમાં શું થશે કે આ જે આપણું બોરેજિન છે એનું લિમિટેડ એડિશનમાં સબસ્ટિટ્યુટ કરવામાં આવે છે. તો એ સંજોગોમાં થ્રી મોલ્સ ઓફ H2O વપરાય છે. તો એ સંજોગોમાં વિસ્થાપન કરી અને માત્ર એ શું બનાવે છે, બી ટ્રાયહાઇડ્રોક્સી બોરેજિનને H2 રિમૂવ કરે છે. તો જ્યારે 3H2O એ કરે છે, તો તમે જાણો છો H+ છે અહીંયા અને OH- આયન છે. બોરોન એ ઇલેક્ટ્રોપોઝિટિવ ધાતુ છે, એટલે એ બોરોન ઉપર એડ થશે, હાઇડ્રોજન રિમૂવ થશે બરાબર. અને એ પ્રક્રિયામાં અહીંયાથી નાઇટ્રોજન પરથી અને બોરોન પર હાઇડ્રોજન રિમૂવ થઈને H નાઇટ્રોજન પર અને બોરોન એ ઇલેક્ટ્રોપોઝિટિવ ધાતુ પર હાઇડ્રોક્સી સમૂહ OH અહીંયા એડ થાય છે. ત્યારે આ પ્રક્રિયામાં તમારે બી ટ્રાયહાઇડ્રોક્સી બોરેજિન મળે છે. એટલે આવું થશે BNP. તો આ જો બોરોન છે તો તમારે હાઇડ્રોક્સી સમૂહ લાગશે બરાબર, અને નાઇટ્રોજન પર હાઇડ્રોજન. જે આ તમારું સંયોજન થયું એ બી ટ્રાયહાઇડ્રોક્સી બોરેઝિન પ્લસ 3 મોલ્સ ઓફ H2 રિમૂવ થાય છે આ પ્રક્રિયામાં. તો એક આ જળ વિભાજન 9H2O સાથે અને લિમિટેડ એડિશન 3H2O સાથે યોગ્ય શરતોને આધીન થાય ત્યારે બીટા ટ્રાયહાઇડ્રોક્સી બોરેજિન અને ત્યો બોરિક એસિડ એમોનિયા અને H2 9H2O સાથે મળતું હોય છે. ત્યાર પછી પ્રક્રિયા આવે છે એની હાઇડ્રોલિસિસ બાદ પાયરોલિસિસની પ્રક્રિયા. પાયરોલાઇઝ થાય, કમ્પાઉન્ડ પાયરોલાઇઝ થવું, એકબીજા સાથે જોડાય અને પાયરોલાઇઝ્ડ નિપજ આપવી એટલે જોડાણ સાથે ચક્રિય નિપજ બને એવી પાયરોલિસિસની એક ઘટના છે એ જોવા મળે છે. તો પાયરોલિસિસ જોઈ લઈએ. તો આગળની પ્રક્રિયા છે
પાયરોલિસિસ. પાયરોલિસિસમાં જ્યારે બોરેજીને 340° સેલ્સિયસથી પણ ઉપરના તાપમાને ગ્રેટર દેન 340° સેન્ટીગ્રેડ ટેમ્પરેચર, યાદ રાખજો 340° સેલ્સિયસથી પણ ઉપરના તાપમાને પાયરોલાઇઝ કરવામાં આવે છે, ત્યારે બે નિપજો મળે, એક B6N6H10 અને એક બીજો બને B5N5H6 અને B5N5H6. કઈ બે નિપજો મળશે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખવાનું, જ્યારે બોરેજીને 340° સેલ્સિયસથી પણ ઊંચા તાપમાને પાયરોલાઇઝ કરવામાં આવે છે ત્યારે અહીંયા પાયરોલાઇઝ કરે છે ત્યારે B6N6H10 અને B5N5H6 મળે છે. અને આ જે બંને નિપજો છે એ બોરોન નાઇટ્રોજન યુક્ત નિપજો છે, એમના બંધારણ અનુક્રમે આ જે B6N6H10 છે એનું ડાયફિનાઇલને મળતું બંધારણ આવે છે, બરાબર. અને આનું B5N5H6 છે એનું નેપ્તેલિનને મળતું આવે છે, આનું ડાયફિનાઇલને મળતું આવે છે આ રીતનું, અને આનું નેપ્તેલિનને મળતું આવે છે, બરાબર. તો એ પ્રક્રિયા જોઈએ આપણે, તો જુઓ પાયરોલિસિસની પ્રક્રિયા થાય છે ઓરિજિનમાં, આ આપણું B3N3H6 છે આપણો, એટલે કે બોરેજિન, બરાબર. આ જે બોરેજિન છે એનું પાયરોલિસિસ કરવામાં આવે છે, પાયરોલિસિસ કરવામાં આવે છે તો એક B6N6H10 નિપજ મળે છે, બરાબર. એટલે એ કાર્બન કાર્બન બનશે, એમ નાઇટ્રોજન બોરોન બંધ બનશે, એક જો એક નિપજમાં આમ બનશે નાઇટ્રોજન બોરોન. હવે અહીંયા તમારે શું કરવાનું, એન છે તો B N B N B N, અહીંયા કંઈ ગોખવાનું નથી, બોરોન છે તો નાઇટ્રોજન બોરોન, નાઇટ્રોજન બોરોન તો નાઇટ્રોજન બોરોન, આ રીતે થયું, બરાબર. સમજો આ રીતે બોરોન નાઇટ્રોજન બંધ બને. હવે સિંગલ ડબલ બોન્ડ છોડીને ડબલ બોન્ડ છોડીને ડબલ બોન્ડ છોડીને ડબલ બોન્ડ આવી ગયો. હવે જુઓ અહીં છોડીને અય ડબલ બોન્ડ, અહીં છોડીને અય, અહીં છોડીને અય, અહીં છોડીને આવી ગયો. તમે ગણી શકો અહીંયા દરેકને શું આપી દો, હાઇડ્રોજન પરમાણુ આપી દો તમે, બસ હાઇડ્રોજન પરમાણુ આપી દો તો તમને બોરોનના 3 અહીં ને 3 અહીં એટલે 6, નાઇટ્રોજનના 3 અહીં ને 3 અહીં એટલે 6, અને હાઇડ્રોજનના 10, 2 2 4 ને 5 અહીં, 2 2 4 ને 5 અહીં 10, એટલે જુઓ તમે ડાયફિનાઇલ ટાઈપ સ્ટ્રક્ચર છે. અને બીજું બને છે તમારું જે પાયરોલિસિસ છે એ ઘટનામાં પાયરોલાઇઝ થવું, એટલે આના સાથે આવા બીજાણુ જોડાઈને આ રીતની ફ્યુઝડ બંધારણ બનાવે એવી ઘટના છે. એટલે અહીંયા ડાયફિનાઇલ ટાઈપ બને અને એક બીજું નેપ્તેલિન ટાઈપ બને. એમાં પહેલાં શું કરવાનું, બોરોન અને નાઇટ્રોજન વચ્ચે એક ડબલ બોન્ડ બતાવી દેવાનું, બોરોન છે તો નાઇટ્રોજન, પછી બોરોન નાઇટ્રોજન બોરોન, હવે બોરોન છે તો નાઇટ્રોજન બોરોન નાઇટ્રોજન બોરોન નાઇટ્રોજન, હવે ડબલ બોન્ડ તમે દર્શાવી દીધો. હવે એક છોડીને એક, એક છોડીને એક, એક છોડીને એક, એક છોડીને એક, બાકી રહ્યા તેઓ હાઇડ્રોજન મૂકી દેવાનું, બસ આટલું જ યાદ રાખવાનું. આ થઈ ગયું તમારું નેપ્તેલિન ટાઈપ સ્ટ્રક્ચર B5N5H6, બરાબર. તો આ એક નિપજ બનાવે છે પાયરોલિસિસમાં. ત્યાર પછી પાયરોલિસિસની ઘટના જે બોરેજિન છે એ
પાયરોલિસિસની ઘટનામાં જે બોરેજિન છે, એ બોરેજિન ત્રણ મૂળ મિથેનોલ સાથે પ્રક્રિયા કરીને પણ એડક્ટ નિપજ આપે છે, જે એડક્ટ નિપજ 1:3 પ્રમાણમાં મળે છે અને એનું આગળ વધુ પાયરોલિસિસ થાય છે. આ ઘટનામાં પાયરોલિસિસ થવાથી એમાં બીટા ટ્રાયહાઇડ્રોક્સી બોરેજિન બને છે. આપણે આગળ જે જળ વિભાજનમાં તમે જોયું છે બરાબર, એકાંતરે આ શું કર્યા તમે, દ્વિપન બતાવ્યા અને આ થયો આપણો બોરેજિન. ત્રણ મોલ મિથેનોલ સાથે આ પ્રક્રિયા કરે CA3OH બરાબર. તો અહીંયા જે પ્રક્રિયા છે એમાં એડક્ટ નિપજ, યોગશીલ નિપજ કેવા 1:3 પ્રમાણમાં મળે છે, જેનું આગળ પાયરોલિસિસ થાય છે. આ પાયરોલિસિસની ઘટનામાં શું થાય છે, જે એડક્ટ નિપજ છે એમાં અહીંયા તમે જોઈ શકો CA3O મેથોક્સી અને એક H+, તો આ જે છે એ બોરોન ઉપર એટેક કરશે અને એચ છે નાઇટ્રોજન પર કરશે, 6 હાઇડ્રોજન રિમૂવ થશે પેલી ઘટનાની જેમ જ. એટલે તમારે અહીંયા OCH3 બરાબર, OCH3 બોરોન દરેક છે OCH3 આ હાઇડ્રોજન બોરોન નાઇટ્રોજન પર હાઇડ્રોજન આ તમારો શું બની ગયો બીટા હાઇડ્રોક્સી બોરેજિન. ત્યાર પછી હાઇડ્રોજિનેશનની ઘટનામાં સામાન્ય હોય છે કે બોરેજિનનું એક બીજી પ્રક્રિયા છે એમાં બોરેજિનનું હાઇડ્રોજિનેશન થાય. હાઇડ્રોજિનેશન પ્રક્રિયા થાય તો હાઇડ્રોજિનેશન પ્રક્રિયામાં પોલિમેરિક આડ નિપજ મળે છે. અનિશ્ચિત બંધારણ કોઈ ના હોય એવું બંધારણ, કેવું અનિશ્ચિત હોય એવી પોલિમેરિક નિપજ મળે છે હાઇડ્રોજિનેશનથી. એડક્ટની બનાવટમાં બીટા ટ્રાયમિથોક્સી અહીંયા જે બન્યો એ હા 1, 2 અને 3. જો આગળ આપણે જળ વિભાજનમાં જોઈ લો બીટા ટ્રાયહાઇડ્રોક્સી કેવો કયો OH સમૂહ એડ થતો, તો અહીંયા મિથોક્સી સમૂહ એડ થાય છે કારણ કે અહીંયા 3 મોલ મિથેનોલ લીધા છે. તેવા વિદ્યાર્થી મિત્રો આપણે શું કરેલું 3 મોલ H2O લીધેલા, એટલે જે એડક્ટવાળી પ્રક્રિયા છે એમાં એડક્ટ 1:3 રેશિયોમાં જે થાય એમાં બીટા ટ્રાયહાઇડ્રોક્સી બોરેજિન અને 3 મોલ હાઇડ્રોજન દૂર થાય છે. અને છેલ્લી એક પ્રક્રિયા છે એનિલિન સાથે પ્રક્રિયા, તો જે એનિલિન સાથે પ્રક્રિયા છે એમાં જ્યારે બોરેજિનની એનિલિન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે બોરેજિનની એનિલિન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ દરમિયાન ખૂબ જ ઉષ્મા છૂટી પડે છે અને એટલે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અને ટ્રાયમિનો બોરેજિન બને છે બરાબર. તો શું યાદ રાખવાનું છે તમારે, બોરેજિનની બરાબર એનિલિન સાથે પ્રક્રિયા થાય, બોરેજિનની એનિલિન સાથે પ્રક્રિયા થાય તો એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે અને ઉષ્માક્ષેપક છે અને નિપજ કહી આપે છે ટ્રાયએમિનો બોરેજિન આપે છે બરાબર. ટ્રાયએમિનો બોરેજિન આ રીતે પણ છે એન પર NH6CH5 એનિલિન નો C6H5 અને 2 છે એમાં HA થાય, એમું થઈને અહીંયા બોરોન નાઇટ્રોજન પર એડ થાય અહીંયા આ NH6CH5 અહીંયા NH6CH5 ટ્રાયએમિનો સમૂહ જોઈ લો અહીંયા તમે બરાબર બોરેજિન. તો આ નિપજ તમારી કઈ થશે ટ્રાયએમિનો બોરેજિન નિપજ મળશે. ઓકે, થેન્ક યુ.
નેક્સ્ટ વિડીયોમાં આપણે વિસ્થાપિત બોરેજીન વિશે ચર્ચા કરીશું. વિસ્થાપિત બોરેજીનની બનાવટોની આપણે કેટલાક ઉદાહરણ જોઈશું અને એ કરીશું. આપના મિત્રો સુધી આ વિડીયો પહોંચાડશો, લાઇક કરશો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, બેલનું બટન દબાવી નોટિફિકેશન મેળવતા રહો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય યુટ્યુબ ચેનલ. જોતા રહો, નિહાળતા રહો. થેન્ક યુ, થેન્ક યુ. હેપી લર્નિંગ.